કચ્છીશા ગામમાં કડવા પાટીદાર સમાજના 14મા સમુલગ્ન સમારોહનું આયોજન કરાયું। માંડવી તાલુકાના ગઠશીશા ગામમાં ગઠશીશા વિસ્તારના કડવા પાટીદારના 14મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। ગઠશીશાના બસ સ્ટેશન પાસે હાઈસ્કૂલના મેદાનમાં યોજાનાર 14મા સમૂહ લગ્નમાં કુલ 19 યુગલો પ્રભુતામાં પગલા પાડ્યા। ત્યારે આ સમૂહ લગ્નમાં સમારોહમાં માંડવી મુંદ્રા વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, પરમ પૂજ્ય દેવીશ્રી ચંદુમા ગઠશીશા પરમ પૂજ્ય પારુમાં લુડવાવાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। તેમણે નવદંપતિને આશીર્વાદ આશીર્વચન પાઠવ્યા હતા અને કન્યાદાન આપ્યું હતું। આ સમૂહ લગ્ન મહોત્સવમાં મુંબઈ તેમજ ગઠશીશા જૈન મહાજન ટ્રસ્ટીઓ તેમજ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન સમારંભ માટે દર વર્ષે સમૂહ લગ્નમાં તેમની જૈન મહાજન વાળી આપતા હોય છે માટે જૈન મહાજન તેમજ ગઠશીશા વિકાસ સમિતિઓ આ સમૂહ લગ્ન સમિતિએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને આ સમૂહ લગ્નમાં જાનૈયાઓ તેમજ માંડવિયાઓ અને પધારેલા પાટીદાર સમાજના સૌ લોકો હોંશે હોંશે જોડાયા હતા, લગ્ન માણ્યા હતા તેમજ ગઠશીશા વિસ્તારના ગામડાઓના ભાઈઓ અને બહેનો સ્વયંસેવક તરીકે સેવા આપી હતી અને આયોજનમાં અલગ અલગ સમિતિઓની રચના કરીને સૌ સમિતિના ભાઈઓએ સેવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું। સૌ સમિતિના સભ્યોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને ફરજ બજાવી હતી અને પોતાનો સહયોગ આપ્યો હતો। આ આયોજનમાં સમિતિના પ્રમુખ શામજીભાઈ નાકરાણી, સ્થાપક પ્રમુખ મેઘજીભાઈ રામજીયાણી, નારણભાઈ ચૌહાણ, કેશુભાઈ પારસિયા, જયેશભાઈ છાંભૈયા, જયંતિભાઈ વાડિયા, કલ્યાણજીભાઈ પારસિયા, પરસોત્તમભાઈ વાસાણી, મહેન્દ્ર રામાણી, હરીશભાઈ રંગાણી, નારણભાઈ રામાણી, જગદીશભાઈ સિંગાણી, હીરાભાઈ રંગાણી, અર્જણભાઈ નાકરાણી, શામજીભાઈ સિંગાણી, રમેશ ભીમજી ચૌહાણ, નાનજીભાઈ પારસિયા તેમજ ગઠશીશા વિસ્તારના કડવા પાટીદાર સમાજના તમામ ભાઈઓએ અને બહેનોએ આ સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને આયોજન સંભાળ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણી અને ચંદુભાઈ ઉકાણીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ પરસોત્તમભાઈ વાસાણીએ કરી હતી। જ્યારે આ લગ્નના મુખ્ય આચાર્ય જયંતિભાઈ જોશી રહ્યા હતા અને ભૂદેવો સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ કરાવી હતી। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ગઠશીશા। કચ્છ કે ટીવી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે, હું છું દિલીપ જોશી, મારી સાથે કેમેરામેન દિલીપસિંહ જાડેજા। અત્યારે આપણે માંડવી તાલુકાના ગઠશીશા ગામે શ્રી ગઠશીશા વિસ્તાર કડવા પાટીદાર સમાજ આયોજિત 14મા સમૂહ લગ્ન સમાજ સમારોહ જ્યારે અત્યારે અહીંયા જોજાઈ રહ્યો છે ત્યારે આપણે અહીં વાત કરીશું, મુલાકાત લેશું એમની સાથે અને એમને આ શબ્દોમાં આપણે જાણીશું કે આ સમૂહ લગ્ન કયા વર્ષથી તમે ઉજવી રહ્યા છો અને સમૂહ લગ્નનું કેવી રીતે તમે હેન્ડલિંગ કરતા હો છો? આ આપણા આજના અત્યારના સમૂહ લગ્ન 18મું વર્ષ છે, પણ આપણે 14મું સમૂહ લગ્ન છે। 2 વર્ષ કોરોનાના હિસાબે આપણે કરી શક્યા નહોતા, પણ દીકરીઓને ઘરે પરણાવી હતી આપણે આપણી જવાબદારીથી અને એમને સરખું કન્યાદાન પણ આપવામાં આવશે। ખાસ કરીને આપણે વાત કરી કે આ 14મા સમૂહ લગ્ન તમારા ઉજવી રહ્યા છો, તો આની અંદર કેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે? આ વખતે 19 યુગલો છે એમણે પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આમ તો 20 હતા, પણ એક એવો કમનસીબ બનાવ બની ગયો એને કારણે કેન્સલ થયું, એટલે ટોટલ 19 સમૂહ લગ્નમાં કપલો જોડાયા છે આ વખતે। આ સમૂહ લગ્નની અંદર આસપાસના કેટલા ગામ તમે આ વિસ્તારમાં આવતા હોય છે અને આ સમૂહ લગ્નની અંદર તમારી સમિતિ કઈ રીતે બનાવેલી હોય છે? આ ગઠશીશા વિસ્તાર કડવા પાટીદાર સમાજ છે, એના એરાઉન્ડિંગમાં 18 ગામ છે જે આ ગામ આ સમાજના સભ્યો છે અને દરેક ગામમાંથી એના પ્રતિનિધિઓ હોય છે અને એ પ્રતિનિધિ આખો એક સમાજ બને છે અને સમાજમાંથી અમે સંકલન કરી અને આ બધું કાર્ય કરી રહ્યા છીએ। ખરેખર એક સરાહનીય આ લોકોની કામગીરી છે। સમૂહ લગ્ન એટલે લગભગ બધેનો સમય બચતો હોય છે, પૈસા બચતા હોય છે અને બધે અહીં આ સમૂહ લગ્નની અંદર હાજરી આપી શકતા હોય છે, તો આપણે એવું જાણીશું એમની પાસે કે આવો વિચાર તમને ક્યારથી આવ્યો અને આનું સ્થાપના ક્યારે કરી? 2005થી બધાના વિચારો આવ્યા, અમારા એક ભાઈને ત્યાં પ્રસંગ હતો, ત્યારે પ્રસંગમાં જ્યારે અખાત્રી આવે ને ત્યારે એક એક માણસને તંતન જગ્યાએ પહોંચવાનું હોય, ત્યારે એવી ચર્ચા થઈ કે ભાઈ આ તંતન જગ્યાએ પહોંચવું પડે રહે એના કરતાં તમે કંઈ કામ કરો, એટલે આ 2005થી થઈ શરૂઆત। અને શરૂઆત થઈ, શરૂઆતે એવા કોઈક સારા ચોગલીએ શરૂઆત થઈ, વધતો 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 થતાં પછી આજુબાજુવાળાને એમ થયું કે આ લોકોનો આટલો થાય રહ્યો,
प्रोग्राम सारो थाय रह्यो एटले ई लोको आपली प्रेरणा लई करीने एने कंठी पटवाड़ाए चालू कर्यो आपणाथी बे वर्ष पाछळ एने जोता जोता पछी उमिया माताजी जे अत्यारे चलावे छे संस्था त्यां चालू कर्यो पहला तो माताजी करावता था त्यारे जे थाय ते अत्यारे बने बाजू आपणो जोई अने आपणने बी एने लोड ओछो थयो ત્યારે 62 ત્યાં ક્યારેક 59 ત્યાં ક્યારેક 42 ત્યાં એટલે આ જગ્યાની અંદર એકદમ આમ જેને કહેવાય ને કે આમ બારે નીકળી ના જાય એવું થતું હા એટલે ટોટલ અત્યાર સુધીમાં 427 સમૂહ લગ્ન થયા એટલે આ હેતુ કે ભાઈ સમય અને રૂપિયા પણ છતાંય એની સાથે માણસો અત્યારે આ બે વર્ષથી બુજાણા હતા આ વર્ષે અમે જોઈ રહ્યા છૂટથી વાપરવા માંડ્યા તન તનતીનો પ્રોગ્રામ કરવા માંડી ગયા છે એટલે આપણે એ રિક્વેસ્ટ કરી રહ્યા તમે એ ખોટા ખર્ચા ન કરો એના કરતાં તમે જે કાંઈ દેવું છે અહીંયા દેવો દીકરીઓને આપણે એને વધારે મળે એવું કાંઈક કરો ખરેખર એક સારી કામગીરી છે કારણ કે સમય તો બચતો હોય છે સાથે સાથે પૈસા બચતા હોય છે અને એક સમૂહ લગ્ન એક એવો ઉત્સવ છે કે એની અંદર એક સંગઠનની ભાવના લોકો એકત્રિત થતા હોય છે સમાજના દરેક આસપાસના ગામડાના લોકો પાટીદાર સમાજ નહીં પરંતુ બીજી સમાજના ભાઈઓ પણ આની અંદર ઇન્વોલ્વ થતા હોય છે ત્યારે ખરેખર એકજૂટ થઈ અને એક આ કાર્યકર્તા હોય છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત એવા બાજુના જ ગામના દુજાપરના અને અત્યારે એમના ગામમાં પણ પ્રોગ્રામ લગભગ થવાનો છે બે ત્રણ દિવસની અંદર તો આપણે એમનાથી વાત કરીશું કે નારાયણભાઈ આ જે પ્રોગ્રામ સમૂહ લગ્નની અંદર આજે કોણ કોણ મહેમાનો આની અંદર ઉપસ્થિત હતા અમે જ્યારે અહીંયા સમૂહ લગ્નનું આયોજન કર્યું ત્યારે અમારી સમિતિનો એક શિરસ્તો રહ્યો છે કે આપણને આપણા પ્રોગ્રામમાં બહુ વ્યવસ્થિત અને સારી રીતે થાય એના માટે જે આપણા સમાજના બીજી સમાજોના કે રાજકીય આગેવાનો હોય એમને અમે જરૂરથી નિમંત્રણ આપીએ છીએ આજે પણ અમે અમારા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબને અમે આમંત્રણ આપ્યું હતું અને ઘણા બધા ગામોમાં એ વ્યસ્ત હતા છતાં પણ એમને વ્યસ્તતા કાઢી અને અમારા પ્રોગ્રામમાં હાજરી આપી અને અમારી સાથે ભોજન પણ લીધું અને અમારા આ પ્રોગ્રામને ચાર ચાંદ લગાવ્યા એ બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ અને અમારા આ વિસ્તારમાં અમે બધી જ જ્ઞાતિઓને ધારો કે જૈન મહાજન છે તો જૈન મહાજન આજે અમને ફૂલ સુવિધા રહેવા માટે આપણે રહેવા માટે રૂમની પણ ઓફર કરે છે ત્યાં જમવા માટે રસોડાની પણ એમની આખી વાડી આપેલી છે તો એ લોકો પણ અત્યારે જે આપણે જ્ઞાતિના એકબીજાના વચ્ચેના જે આડાસો છે એ આડાસો પણ આવા બધા પ્રોગ્રામો કરવાથી મોટા પ્રોગ્રામો કરવાથી આપણે જ્ઞાતિમાં પણ આપણે નજીક આવીએ અને એ પ્રયત્ન અમે અહીંયા કરી રહ્યા છીએ અને એનું રિઝલ્ટ પણ આવે છે પછી જ્યારે હાઈસ્કૂલ છે ગઢશીસા હાઈસ્કૂલ એની અંદર અમે 14 વર્ષ ત્યાં સતત કન્ટિન્યુઅસ પ્રોગ્રામ કરીએ છીએ અને ગઢશીસા વિકાસ સમિતિની અંદર અમને ફૂલ સાથ અને સહકાર મળે છે અને અહીંયા પણ ગમે એવું હોય એમને એક બાજુ મૂકી અને અમને પ્રાધાન્યતા આપે છે તો અમે ખરેખર ગઢશીસા વિકાસ સમિતિનો પણ અમારી આ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે અને આવો જ પ્રોગ્રામ આનાથી પણ ભવિષ્યમાં વધુ સારા પ્રોગ્રામો અમે કરી શકીએ એવી અમારી સમિતિની નેમ છે અને અહીંયા અમે જ્યારે કચ્છની અંદર અમે જ્યારે હાકલ પાડીએ કે આ પ્રોગ્રામ બનાવવો છે તો કચ્છ સિવાયના જે 12-18 ગામના વસતા બહારના જે લોકો છે એ અહીંયા આવીને ખૂબ દિલે મોટા દિલે કુદાર હાથે અહીંયા પુષ્કળ પૈસા આપીને સારામાં સારું આ આયોજન કરે છે તો આ આયોજનની જોડે અમારા 12 વસતા અમારા ભાઈઓ મુંબઈ હોય કે બીજી જગ્યાએ હોય એમનો પણ ખૂબ સાથ અને સહકાર છે અને આ મળતો રહે છે ખરેખર બહુ સરાહનીય કામગીરી કારણ કે કચ્છ નહીં પરંતુ મુંબઈ કે વિદેશ વસતા લોકો પણ આ અખાત્રીજના દિવસે અને સમાજના સમૂહ લગ્નનો ઉત્સવ હોય ત્યારે ખરેખર અચૂક અહીં પધારતા હોય છે અને આયોજનની અંદર પૂરેપૂરો સાથ અને સહકાર અને પોતાના જથા યોગ્ય પ્રમાણે દાન નોંધાવતા હોય છે અને મેં જોયું કે પત્રિકાની અંદર કે લગભગ ગામના તમે સમાજના તમે લોકોને આવરી લીધા છે સમિતિની અંદર તો તમને પણ આ વિરાણીથી ભાઈ વધારે તમે પણ તમને આની અંદર સમિતિની અંદર જ્યારે તમને આ લોકો સ્થાન આપ્યું છે તો એ વિશે તમે શું કહેશો આ સમૂહ લગ્ન વિશે શું કહેશો હું ગઢશીસા વિસ્તાર સમૂહ લગ્ન સમિતિમાં ખજાનજી તરીકે સેવા બજાવું છું અને અમારી કામગીરી એટલી ખુલ્લી દિલથી અને ખુલ્લે ખુલ્લી કામગીરી છે અને બધા એમાં સારામાં સારો સહકાર આપે છે અને દરેક ગામના જે જે ભાઈઓ હોય એ પોતાની શક્તિ પ્રમાણે એને હોદાની અમે ફાળવણી કરી છે અને સંગઠિત થઈ અને આ કાર્યક્રમ કરી રહ્યા છીએ જ્યારે હું ખજાનજી તરીકે સેવા બજાવું છું ત્યારે અમારે અહીંયા કને પૈસામાં જેમ નારાયણભાઈ વાત કરી તેમ આખા ભારતની દુનિયામાંથી દરેક વર્લ્ડમાં અમારા ભાઈઓ પથરાયેલા છે એમાંથી સારું એવું દાન મળે છે અને સારા દાન થકી અમે આટલો મોટો ભયંકર અને સારો કાર્યક્રમ કરી શકીએ છીએ આવતા દિવસોમાં પણ હજી 3 વર્ષ માટે એડવાન્સ દાતા બની ગયા છે
आ एक अमारी संगठननी भावना छे अने सारी कामगीरीने ध्यानमां राखी अने दातारो दान आपता होय अने आवा दान थकी अमे आवुं सरस मजानुं कार्य करी रह्या छीए अने आगळ भविष्यमां पण अमारा समितिनो एवो ज उद्देश छे के आवुं स्वच्छ अने सुंदर कार्यक्रम थाय अने नाना मोटा माणसोनुं જે સમૂહ લગ્નમાં જોડાય એ નાના માણસો હોય, નાના માણસોને સમાજ ક્યાં ઉપયોગી થાય એવા વિચારોથી અમે આયોજન કરી રહ્યા છીએ. ખરેખર બહુ સારી વાત કરી. મેં જોયું કે મહેન્દ્રભાઈ જ્યારે સંચાલન કરતા હતા ત્યારે આવતી સાલના સમૂહ લગ્નના ભોજન સમારંભના દાતા, મહાપ્રસાદના દાતા જ્યારે એ લોકોને મળી ગયા છે ત્યારે, તો એ વિશે તમે શું કહેશો મહેન્દ્રભાઈ? અમારા વડીલશ્રીઓ જ્યારે કોઈપણ વડીલ આગળ કે દાતાશ્રી આગળ ખાલી બેસે ને, દાતા એ સમજી જતા હોય કે મારું મને યોગદાન મારી સમાજ માટે આપવું છે, એટલે તરત જ ખાલી એક પૂછે સામેથી એટલે કઈ જગ્યા મારા માટે છે. આવું અમારા લોકોમાં ઉત્સાહ છે એટલે, અને બીજું આ ઉત્સાહની સાથે સાથે અમારો જે આ ગઢશીશા વિસ્તાર કડવા પાટીદાર સમાજ માત્ર સમૂહ લગ્ન નથી કરતો, રાષ્ટ્રીય પ્રવૃત્તિ પણ કરે છે. એમાં મહિલાનું હોય, બાળ વિકાસનું હોય, કે પછી વૃદ્ધોને માટે હોય, કે પછી અમને સમસ્યા આવી તો આ વખતે અમે અમારા સમિયાણાની અંદર વેક્સિનેશનનો પણ કાર્યક્રમ કર્યો હતો. આપણે પીએચસી સેન્ટરમાંથી વેક્સિનેશન ડૉક્ટરો ટીમ આવી હતી અને એને વેક્સિનેશન પણ અહીંયા 60 વર્ષથી ઉપરના બૂસ્ટર ડોઝની આ પણ એક વ્યવસ્થા કરી હતી, જેથી કરીને બહારના જે ભાઈઓ હોય એને ઘણો બધા પ્રોબ્લેમ. આવી રીતના અન્ય પ્રવૃત્તિ પણ મહિલાઓના વિકાસ માટે, ઉત્કર્ષ માટે અમારી પાટીદાર સમાજના નેજા હેઠળ વિવિધ ગામોની અંદર આવી રીતની પ્રવૃત્તિ થતી હોય છે. આપણે ફરી ફરીને એક પ્રમુખ સાહેબ પાસેથી આપણે જાણીશું કે આ સમૂહ લગ્નની અંદર કુલ 19 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે ત્યારે, અને આજરોજ જ્યારે સમૂહ લગ્ન ઉત્સવ મોટા ભાઈએ તમે ઉજવી રહ્યા છો ત્યારે એ વિશે શું કહેશો તમે? અમારા સમૂહ લગ્નની વિશેષતા એ છે કે અમારે અહીંયા કન્યાદાન જે પણ જમા થાય એ જેટલી દીકરીઓ એના સરખે ભાગે વેચી દેવામાં આવે છે. એક વર્ષ એટલું બધું ભગવાનની કૃપા થઈ કે અમે 90,000 સુધીનું સમૂહ લગ્ન દાન પણ આપી શકીએ છીએ. એમાંથી એક પૈસો અમે રાખતા નથી સમિતિમાં, દરેક કન્યાને. અને વિશેષતા એ છે અમારા લગ્નની, અત્યાર સુધી 14 લગ્નમાં અમે 400 ઉપરાંતના જોડાને પરણાવી ચૂક્યા છીએ. પરમાત્માની કૃપાથી એક પણ ખંડિત થયો નથી. આ માતાજીની દયા છે અને આ ભૂમિનો ચમત્કાર છે. સાથે સાથે તમને કહી દઉં કે અમે જે પણ ટેલ નાખીને એમાં સામેથી લોકો તૈયાર થઈ જાય છે. આજે અમારા દાતાઓ પૂરા થતા હતા, પણ આવતા 3 વર્ષના દાતા જેણે કહ્યું, ધારો કે મિક જીવાપાને કહ્યું તો મિક જીવાપા કે હું હમણાં જ શોધી આપું, એવા અમને 3 વર્ષના દાદા ફૂલ ભરાઈ ગયા છે. એટલે પાછા 4 વર્ષના દાતા શોધવા હોય તો અત્યારે બેસીએ તો 4 વર્ષના થઈ જાય એવી પરિસ્થિતિ છે. ખરેખર દાતાઓ શ્રીની ભાવના એટલી બધી ઊંચી છે અને એ લોકો એમની લક્ષ્મી નહીં પરંતુ લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવતા હોય છે આ સમૂહ લગ્ન જેવા ઉત્સવની અંદર અને સમાજની અંદર દાન આપી, ડોનેશન આપી અને એક ઉમદા કાર્ય કરતા હોય છે. તો આપણી વચ્ચે એવા જ અગ્રણી ઉપસ્થિત છે, તો આપણે એમની પાસે પણ જાણીશું આ લગ્ન પ્રસંગે તમે કેવી ખુશી વ્યક્ત કરો છો અને તમને કેવું લાગી રહ્યું છે? અનહદ, બેહદ ખુશી. ખરેખર આવા પ્રસંગો જે છે એ સમાજની સંગઠિત ભાવનાઓથી જે થતા હોય, આજે સામજીભાઈ માન્ય પ્રમુખશ્રીએ કીધું કે અગાઉ આગળના કાર્યક્રમ માટે આપણે એડવાન્સમાં જોઈતા તો જેટલા જોઈએ એટલા સામેથી આવે છે. આ એક આ સમાજની 18 ગામની સમાજની ઉપરની એક સંસ્થા બની અને એ સંસ્થા થકી જે આવા ઉમદા કાર્ય થઈ રહ્યા છે એ ઉમદા કાર્યને અને આ કન્યાઓને જે આશીર્વાદ મળી રહ્યા છે સમાજના એ અવિરતપણે મળતા રહે, લોકોનો દાતાઓનો ભરપૂર સહયોગ મળતો રહ્યો છે અને મળતો રહેશે. હું મુંબઈથી આવું છું પણ અમને ખબર પડે કે ત્યાં મીટિંગ છે તો અમે સ્થૂળ દેહ સાથે ત્યાં છીએ પણ અમારો હૃદય અહીં છે. આ લોકોની એક ઠેલ પડે એટલે તરત જ અમે આવી છીએ અને જે કાર્ય સામેથી જવાબદારી સોંપાય એ સુપેરે બધા નિભાવી છીએ. આ જ એક વિશેષતા છે આ સમિતિની, એના થકી જ આ બધું ઉજ્જવળ આપણે સામેથી ભવિષ્ય દેખાય છે. માતાજીની અસીમ કૃપા છે અને આવા જ કાર્ય થતા રહે. આપ સર્વની ચેનલ થકી આપ સર્વને સંદેશો આપજો કે આવો ને આવો પ્રોગ્રામ થતા રહે અને આપણે ઉન્નતિના માર્ગે સમાજ ચાલ્યો જાય, ગરીબોનું આપણે કામ કરી શકીએ, નાના લોકો
આપણને બહુ મોટો ખર્ચ ન કરી શકતા હોય એવા લોકો માટેની આ આશીર્વાદ સમાન આ સ્કીમ છે. એ સ્કીમની અંદર બધા લોકો ભાગ લઈ શકે છે, પણ જરૂરિયાતમંદ વધુ લાભ લે એવી અપેક્ષા અમે રાખીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરી આવા કાર્ય અમારા થકી થતા રહે એ જ અભ્યર્થના. એટલું જ નહીં, આપણી પાસે શબ્દ કો સંભારકર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઓ, એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ગાંવ. એ સત્ય બોલે, સાચું બોલે, અને જે કોઈ પાસે જાય એમને સરળતાથી સમજાવી શકે એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત છે જયેશભાઈ. તો મહામંત્રી શ્રી છે આ સમૂહલગ્ન સમિતિના, તો આપણે એમની સાથે વાત કરીશું કે આ સમૂહલગ્નની અંદર તમે કેવું લાગી રહ્યું છે અને તેમને તમને કેવો એની આની અંદરથી સપોર્ટ મળી રહ્યો છે? આ તો અંદરથી હુંબળકો છે. દરેક કાર્યકર હોંશથી કામ કરે છે અને દિલથી દાતાઓ દાન આપે છે, એનું આ પરિણામ છે. હવે આ અમારો જે સમાજ છે, ગઢસા વિસ્તાર કડવા પાટીદાર સમાજ, એ માત્ર સમૂહલગ્ન કરે છે એવું નથી. ભૂકંપ વખતના સમયમાં જ્યારે લોકોને તકલીફ પડી ત્યારે અમે લોકોએ નાના માણસોને કીટનું વિતરણ કરીને સેવા કરેલી છે. એટલે સમાજ એટલે સમાજ કોને કહેવાય? નાના માણસોનું ધ્યાન રાખીને સમાજ કહેવાય. મોટા માણસો તો મતલબ ભૂકંપ દરમિયાન મોટા માણસોને તો કાંઈ તકલીફ નહોતી, પણ નાના માણસો એવા છે કે માણસો આજે હાથ નથી ફેલાવી શકતા, પણ કાંઈ ઘરમાં નથી હોતું, પણ અમે લોકોએ આઈડેન્ટિફાય કર્યા અલગ લોકોને અને એ લોકોના ઘરે અમે કીટ પહોંચાડી. એટલું જ નહીં, માત્ર પાટીદારોમાં નહીં, બીજી જ્ઞાતિઓમાં ઇતર કોમોમાં પણ અમે અલગ અલગ કીટો બનાવી અને અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આપી દઈ કે તમે તમારા પેટ્રોલિંગ દરમિયાન ક્યાંય જુઓ કે કોઈની જરૂરિયાત છે તો એમને પણ અમે કીટ પહોંચાડી છે. એટલે આ તો શું છે, દાતાઓ દિલેર છે, અમને દાન આપે છે અને અમને કામ કરવાનો ઉત્સાહ છે, અમે કામ કરીએ છીએ. તો આ સમૂહલગ્નની અંદર લગભગ કેટલાક લોકો આ સમૂહલગ્નની અંદર જોડાયા હશે અને કેટલાક લોકો આ તમારો ભોજન પ્રસાદ હતો એની અંદર જોડાયા હશે? આ વખતે મિનિમમ 4,500 લોકો ભોજન વ્યવસ્થાનો લાભ લીધો છે. હવે આમાં અમારો તો કેવી અંદાજ આવે કે અમે લોકો ભોજનના કાર્ડ બનાવીએ છીએ, જેટલા કાર્ડ અમે બનાવ્યા એ કાર્ડ પણ અમારી પાસે ખૂટી પડ્યા, એટલે અમારે એને ડુપ્લિકેટ કરવા પડ્યા અને અમારે કલ્પના કરતાં પણ માણસો આ વખતે વધારે હતા. જો કે અમને એનો બહુ આનંદ છે, જેટલા વધુ માણસો આવે એટલો અમને આનંદ છે અને અમારી તો એક એવી ભાવના છે કે કોઈ પણ માણસ અહીંયા આવે એટલે જમ્યા સિવાય જવો ન જોઈએ, આ અમારી એવી ભાવના છે. ખરેખર 4,045 માણસો ભોજન લીધું હોય અને આટલું બધું હેન્ડલ કરતા હોય, એક વાગે મેં જોયું કે રસોડો બિલકુલ ફ્રી થઈ ગયેલા હતા, રસોડાની અંદર રસોડા સમિતિના લોકો બિલકુલ ફ્રી થઈ ગયેલા હતા, ત્યારે આપણે એમ કેવું પડે કે ઘડિયાળની શોધ જેણે પણ કરી હોય, એણે ઘડિયાળની શોધ જે કોઈ કરી હોય, પરંતુ પાટીદાર સમાજ જે ઘડિયાળ ઉપર ચાલે છે, સમય ઉપર ચાલે છે, ખરેખર એને બિરદાવવા લાયક છે પાટીદાર સમાજ. હું તો એમ કહીશ કે પાટીદાર આ શોધ કરવાવાળા જ કદાચ કોઈ પાટીદાર હોવો જોઈએ, કારણ કે સમયને સાચવી અને ચાલતો હોય તો એ પાટીદાર સમાજ છે. પરફેક્ટ ગ્લેઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, making European standard aluminium system windows and doors for private bungalows and residential development and commercial properties. Perfect Glaze, having experience of last 25 years from UK. All types of series, casement, openable, sliding windows, sliding doors, sliding folding bath doors, have aluminium doors. For better experience, visit our store. Our address is PJ House, Madhapur, Bhujoli Highway, Madhapur, Bhuj, Kutch. Perfect Kitchen. Slick kitchen tatha wardrobe studio ma Perfect Kitchen dwara aapnu hardik swagat chhe. Aa studio ma aap 4 prakarna kitchen તથા 3 પ્રકારના વોર્ડરોબ જોઈ શકો છો. સ્લિક કિચન તથા વોર્ડરોબ શા માટે? તમારી જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરેલ રસોડું, નિષ્ણાતો દ્વારા ગુણવત્તા ચકાસવામાં આવે છે. કંપની નિર્દેશિત ભાવ, ઉકળતા પાણી પ્રતિરોધક, સંપૂર્ણ પૂર્ણાહુતિ માટે ફેક્ટરી બનાવેલ રસોડું, 1 વર્ષ મફત સેવા, ઝડપી અને સરળ સ્થાપન, 10 વર્ષની વોરંટી, 16 પ્રકારના અલગ અલગ મટીરિયલ ફિનિશ, 150 જેટલા કલર, 450 જેટલા મોડેલ્સ. તો તમારા સ્વપ્નનું કિચન અને વોર્ડરોબ સ્લીક જ હોય. તો રાહ શેની જુઓ છો? આપની એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે, તો અવશ્ય મુલાકાત લો પરફેક્ટ કિચન. આ માટેનું અમારું સરનામું નોંધી લેશો, પીજી હાઉસ, માધાપર ભુજોડી હાઈવે,
માધાપર, ભુજ, કચ્છ. પિન નંબર 370020. સંપર્ક નંબર 0762206879076220.